નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારમાં વિષય આસપાસમાં પ્રકરણ બે કાનથી કાન નો કરીશું તો વિદ્યાર્થી મિત્રો કાન છે તે આપણને કેવી રીતના ઉપયોગી છે હવે કાન છે તો કે તે આપણને સાંભળવામાં ઉપયોગી છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે તેના વિશે થોડી ચર્ચા કરીએ તો કે મારા કાન કોને મળ્યા છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક સરસ મજાનું ચિત્ર જોવા મળે છે જેમાં તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે બધા જ પ્રાણીઓને અલગ અલગ કાન લગાવેલા જોવા મળે છે તો જુઓ હાથીભાઈ જીરાફ ભેંસ કૂતરો હરણ ઉંદર અને સસલા સસલાભાઈ બધા જ દેખાય છે તો જુઓ બધા કાન બધાને અલગ અલગ છે તો જુઓ તો હાથી છે તો કે હાથીને હાથી ઉપર કોના કાન દેખાય છે ઉંદરના કાન દેખાય છે પછી ભેંસ તો કે ભેંસ ઉપર તો હરણના કાન છે પછી જીરાફ છે તો કે જીરાફભાઈ ઉપર તો હાથીભાઈના કાન છે પછી હરણ છે તો કે હરણને તો ભેંસના કાન છે પછી કૂતરાને સસલાના કાન છે ઉંદરને કૂતરાના કાન મળ્યા છે અને સસલાભાઈને તો જીરાફભાઈના કાન મળેલા છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ પ્રાણીઓ કેવા રમૂજી લાગે છે કલાકારે પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોરેલા છે ને વિદ્યાર્થી મિત્રો તો આપણે ચલો તેને નીચેની ખાલી જગ્યામાં પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી પર છે તે આપણે લખીશું તો પેલું જોઈએ કે હાથી તો કે હાથીના કાન કોના ઉપર દેખાય છે વિદ્યાર્થી મિત્રો અહિયાં હ હાથીના કાન કોની ઉપર છે જીરાફની ઉપર પછી છે સસલું કે સસલાના ના કાન કોની ઉપર છે વિદ્યાર્થી મિત્રો સરસ દેખાય છે હવે જીરાફ ના કાન તો જુઓ ત્યાં દેખાય છે તમને સસલાભાઈ પાસે છે હવે કૂતરા કાન તો કે આ કૂતરો છે તો કે જુઓ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રાણીમાંથી કોના કોના ઉપર કૂતરાના કાન છે ઉંદરભાઈ પાસે પછી આવે છે ભેંસ તો કે આ ભેંસના કાન કોની ઉપર હશે સરસ આ હરણભાઈ પાસે છે હવે હરણના કાન કોની પાસે છે ભેંસની પાસે છે તો મજા આવી ગઈ વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર કેવું રમવું હતું કે બધાના કાન અલગ અલગ રીતે ગોઠવાયેલા હતા હવે પ્રાણીઓ પ્રાણી શબ્દ આપણે સાંભળીએ તો આપણને વિચાર આવે કે જીવજંતુ હોય છે પક્ષીઓ સરિસૃપ હવે પ્રાણીઓ કયા કયા હોય તો કે જીવજંતુ પક્ષી સરીપ સરીસૃપ એટલે કે પેટે સરકીને જે પ્રાણીઓ ચલતા હોય તેને આપણે સરિસૃપ પ્રાણીઓ કહેવામાં આવે છે અને સસ્તન પ્રાણીઓ માટે પણ વપરાયો છે અહીંયા જે પ્રાણી શબ્દ છે તે બધાની માટે વપરાય છે જીવજંતુ હોય પક્ષીઓ સરિસૃપ સસ્તન બધાની માટે પ્રાણી શબ્દ આ પાઠ્યપુસ્તકમાં આપણે વાપર્યો હવે જોઈએ કે જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે નીચે આપેલા પ્રાણીઓમાં કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો અને કયા પ્રાણીના કાન તમે જોઈ શકતા નથી તે આપણે નીચેના કોષ્ટકમાં લખીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા પ્રાણીઓને જોયા હશે પ્રાણી પક્ષી કે જેઓને ઘણા બધા પ્રાણી પક્ષી હોય તો કે આપણે કાન તેના બહાર જોઈ શકીએ છીએ હવે ઘણા એવા બધા હોય છે કે જેને આપણે કાન જોઈ શકતા નથી તો જુઓ અહીંયા આપણને ઘણા બધા પ્રાણી અને પક્ષીઓના નામ આપેલા છે તેને આપણે અલગ અલગ કોષ્ટકમાં લખવાના છે તેને આપણે અલગ પાડીશું કે કયા પ્રાણીના કાન દેખાય છે અને કયા પ્રાણીના કાન દેખાતા નથી હવે જે પ્રાણીના કાન દેખાય તે આપણે આ પીળા કલરના બોક્સમાં તેનું નામ લખીશું અને જે પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી તેના નામ આપણે આ ગુલાબી કલરના કોષ્ટકમાં લખીશું તો ચલો આપણે જોઈએ હવે હરણભાઈ છે તો કે હરણભાઈના કાન આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો હા હરણના કાન તો આપણે જોઈ શકીએ છીએ તો આપણે તેનું નામ લખીશું પીળા કલરના બોક્સમાં પછી આવે છે દેડકો હવે દેડકો છે તો કે દેડકાના કાન આપણે જોઈ શકતા નથી પછી માછલીના કાન જોઈ શકી છો વિદ્યાર્થી મિત્રો ના માછલીના કાન પણ આપણે જોયા નથી પછી છે છે કીડી તો તો કે કે કીડીના પણ પણ કાન કાન આપણે આપણે જોઈ જોઈ શકતા નથી ભાઈ શકીએ નહીં હવે ભૂંડ વિદ્યાર્થી મિત્રો ભૂંડ તો તમે જોયું છે ને તેના કાન તમે જોઈ શકો છો સરસ તેના કાન જોઈ શકાય છે તો આપણે કયા બોક્સમાં લખીશું સરસ વિદ્યાર્થી મિત્રો પીળા કલરના બોક્સમાં લખીશું હવે જીરાફ છે તો કે જીરાફના પણ કાન આપણે જોઈ શકીએ બિલાડીના કાન પણ આપણે જોયા જ હોય છે છે આવે ને વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં તો કે તેના કાન તો આપણે જોયા હોય હવે છે વાઘ તો કે વાઘના કાન પણ આપણે જોઈ શકીએ છીએ હવે ચકલી છે તો કે ચકલીના કાન આપણે જોઈ શકતા નથી પછી ભેંસ તો કે ભેંસના કાન તો બહાર દેખાય તો કે આપણે એનાના કાન લખીશું દેખાય છે એટલા માટે પીળા કલરના બોક્સમાં લખીશું હવે સાપ છે તો કે સાપ છે તેને કાન હોતા નથી એટલે કે બહાર ન દેખાય તો કે તેને આપણે લખીશું ગુલાબી કલરના બોક્સમાં હવે ગરોળી છે તો કે ગરોળીના કાન પણ આપણે બહાર જોઈ શકતા નથી પછી આવે છે બતક હવે બતક છે તો તેના કાન આપણે જોઈ શકીએ છીએ બાર ના તેના પણ કાન આપણે જોઈ શકતા નથી બોક્સમાં હવે વિદ્યાર્થી મિત્રો શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેને ખરેખર કાન નથી હોતા તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે બોક્સની ચર્ચા કરીએ જોઈએ કે બંને બોક્સમાં આપણે અલગ અલગ પ્રાણી પક્ષીના કાન અને કાન નથી દેખાતા તેને અલગ પાડ્યા તો જુઓ જે પ્રાણીના કાન આપણે બહાર જોઈ શકીએ છીએ તે આપે છે અને જે પ્રાણીના કાન આપણે બહાર જોઈ શકતા નથી તે ઈંડા મૂકે છે એટલે કે જેના કાન આપણે બહાર જોઈ શકતા નથી તે કોણ છે પક્ષીઓ તો કે પક્ષીઓના કાન આપણે બહાર જોઈ શકતા નથી હવે એમ કે છે કે જેને કાન દેખાતા નથી તો કે શું એને નહીં હોય તો જુઓ આપણે અહીંયા આપણે અવલોકન કરીએ આ ચિત્રમાં તો જુઓ અહીંયા ચિત્રમાં તમને ઘણા બધા પક્ષીઓ દેખાઈ રહ્યા છે તો તો કે કે આપણે જોઈએ ચિત્રમાં આપેલા પ્રાણીઓના નામ જોઈએ તો કે ચિત્રમાં કયા કયા પ્રાણીઓ છે તો કે મરઘી છે ચકલી છે પોપટ બતક અને કાગડો વગેરે પ્રાણીઓ અહીંયા દેખાય છે અને જુઓ દેડકો પણ અહીંયા દેખાઈ રહ્યો છે હવે તમે તેમના કાન જોઈ શકો છો ના તેના કાન આપણે જોઈ શકતા નથી આ પક્ષીઓના કાન છે તેમના પીછાની પાછળ ઢંકાયેલા હોય છે તેથી તેના કાન આપણે જોઈ શકતા નથી પરંતુ તે બધાને કાન તો હોય જ છે ભલે આપણે જોઈ શકતા નથી પરંતુ એમને કાન તો હોય જ હવે જોઈએ કે બીજા એવા પ્રાણીઓ શોધો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તો કેવા કયા કયા છે તો માછલી મગર દેડકો કાચીડો માખી મચ્છર કબૂતર હોલો હંસ કોયલ સમડી વગેરે જેવા પ્રાણી અથવા તો કે પક્ષીઓ કે જેમના કાન આપણે બહાર જોઈ શકતા નથી વાંચો અને લખો તો જુઓ પેલું છે કે જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી હવે આપણે જે પ્રાણીના કાન લખવાનું છે તો તો કે કે હાથીભાઈ હાથીભાઈના છે છે તે પંખા જેવા હોય હવે જેના કાન પર્ણો જેવા હોય છે એટલે કે જેના કાન પાંદડા જેવા હોય તો કે આપણે આગળના ચિત્રમાં જોયું હતું કે સસલું છે તો કે તેના કાન પર્ણો જેવા હોય છે હવે જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય તે પ્રાણી એટલે કે વિદ્યાર્થી મિત્રો જે પ્રાણી હોય તેના કાન માથાની ટોચ ઉપર હોય છે તો કે એવા કયા છે તો કે હરણ જીરાફ જેવા પ્રાણીઓના કાન માથાની ટોચ ઉપર હોય છે બીજા છે કે જેના કાન તેમના માથાની બંને બાજુ હોય એટલે કે જે કાન છે માથાની બે બાજુ હોય તો કેવા કયા છે તો કે ભેંસ ગાય બળદ બકરી વગેરે પ્રાણીઓને તો તમે જોયા હશે ને કે તેમના કાન છે એ માથાની બંને બાજુએ હોય છે હવે તમે સારી રીતે જાણો છો કે કાન સાંભળવામાં મદદ કરે છે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો કે કાન છે તે સાંભળવામાં મદદ કરે છે હવે કેટલાક પ્રાણીઓમાં તમે કાન જોઈ શકો છો તો કેટલાકમાં પ્રાણીઓમાં આપણે કાન જોઈ શકતા નથી હવે આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી પક્ષીઓને છે એ માથાની બંને બાજુ નાના કાણા હોય છે શું હોય છે વિદ્યાર્થી મિત્રો બંને બાજુ નાના નાના કાણા હોય છે સામાન્ય રીતે જે કાણા છે એ પીછાથી ઢંકાયેલા હોય છે હવે તે પક્ષીઓને સાંભળવામાં મદદ કરે છે આ જે કાણા હોય છે તે પક્ષીઓને સાંભળવામાં મદદ કરે છે હવે જો તમે ધ્યાનપૂર્વક જોયું હોય તો ગરોળીના માથા પર નાના કાણા જોઈ શકશો તે તેના કાન છે મગરને પણ આ રીતે કાન હોય છે પરંતુ આપણે તે સરળતાથી જોઈ શકતા નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી ચર્ચા કરી તો બધામાં આપણને જોવા મળ્યું કે જે પ્રાણીઓના કાન આપણે બહાર જોઈ શકતા નથી તે તે બચ્ચાને જન્મ જેના કાન આપણે પક્ષીઓ જેના કાન આપણે બહાર જોઈ શકતા નથી તો કે તેઓ પ્રા બચ્ચાને ન જન્મ આપે પરંતુ તેઓ ઈંડા મૂકે છે અને જે પ્રાણીઓના કાન આપણે બહાર જોઈ શકીએ છીએ તેઓ બચ્ચાને જન્મ આપે છે